નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ એસ.ટ વિભાગની આવક રૂપિયા 4,36,407 રૂપિયા જોવા મળી હતી. નવરાત્રિ દરમિયાન પાવાગઢ તળેટીથી માંચી સુધી ખાનગી વાહનો ઉપર પ્રતિબંધના જાહેરનામા સામે પ્રથમ દિવસે એસ.ટ વિભાગ દ્વારા 42 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી. તેને લઈને કાલ રાતના 12 વાગ્યાથી લઈને જ્યારે વાત કરી ત્યાં સુધી કુલ એસ.ટ વિભાગની આવક રૂપિયા 4,36,407 જોવા મળી હતી. તેની સામે ખાનગી વાહન ચાલકો કેટલા નુકસાનમાં ગયા હશે તે અનુમાન લગાવી શકાય. હજુ પણ જો યાત્રાળુઓની સંખ્યા વધશે તો એસ.ટીની સંખ્યામાં વધારો કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. એચબીએન ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. પંચમહાલ જિલ્લામાં કલેક્ટરશ્રીનું નવરાત્રિને લઈને પાવાગઢની અંદર પાવાગઢની માંચી સુધી જે ખાનગી વાહનો જે નિષેધ છે, મતલબ નહીં પ્રવેશે એવું જાહેરનામું છે, તો એસટી વિભાગ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી? એસટી વિભાગ દ્વારા તારીખ 6/10/2020 મધ્યરાતથી સંચાલનમાં 43 બસ કાર્યરત કરવામાં આવેલ છે. સવાર મધ્યરાતથી અત્યાર સુધી 30,000 બસોને 4 મુસાફરો મુસાફરી કરી શક્યા છે. 4.5 લાખ જેટલી આવક અત્યાર સુધી મળવા પામેલ છે. ત્રીજું કે હાલ જે 43 બસો તમે બતાવી એ ખાલી આજની પૂરતી રહેશે કે અગાઉના દિવસોમાં જ્યારે યાત્રાળુઓ વધશે તો તેને લઈને શું વ્યવસ્થા કરવામાં આવશે? આ જે બસો છે એ તમામ આ ફેર માટે રાખવામાં આવેલ છે અને જરૂરિયાત મુજબ અમે આ બસો વધારવામાં પણ હાથ પર લીધા. શું નામ છે તમારું?